હવે અહીંયા આગળ તમારે 8 ગુણ્યા 8 અને q ઘન ગુણ્યા q ઘન બરાબર તો ઘન ઘન એટલે 3 ને 3 6 થશે અને 8 8 64 થશે તો જવાબ આવશે 64 q ની 6 ઘાત આ આપણો જવાબ આવશે બરાબર હવે મારું આ લોકોએ તો કેવું કર્યું બરાબર અહીંયા ઉદાહરણના દાખલા આલ્યા બરાબર અને નીચેનો ઉકેલ આપ્યો આપણે તો હારું એની સામે જોયું જ નહીં આ ઉકેલ સામે આપણે જોયું નહીં તો શું કરીશું હવે કઈ વાંધો નહીં આપણે કરી નાખ્યું છે ને બહુ ચિંતા નહીં કરવાની આપણે ઉકેલ સામે જોયું નહીં એમણે ઉકેલ આપ્યો છે બિચારા હારા માણસો છે બરાબર એમણે આપ્યો છે પણ આપણે ના જોયું તો આપણો વાંક છે તો આપણો વાંક નથી આપણે આ જે બધું ભણ્યા છે એના નિયમો આપણને ખબર છે એટલે એના આધાર ઉપર આપણે વગર જોઈએ દાખલા ગણી શકીએ છે બરાબર એમનેમ થોડી આપણને લોકો ડફોળ કહે છે કે છે ને તો શું કહે છે બોલો ડફોળ નહીં કહેતા તો શું કહે છે ગધેડા કહે છે તો શું કહે છે શું કહે છે હા કટ કરો